નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે. તો મિત્રો, આ યોજના અંતર્ગત દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી કોને કોને લાભ મળવાનો છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે, મિત્રો કેટલી સબસિડી મળવાની છે, દરેક માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો સૂર્યોદય યોજના શું છે એના વિશે આપણે માહિતી લઈએ. તો 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે નવી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, આ અંતર્ગત રૂફટોપ સોલર દ્વારા 1 કરોડ પરિવારને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. તો મિત્રો, આ યોજનામાં 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. જો તમારા ઘરનું વીજળી બિલ દર મહિને 2500 થી 3000 રૂપિયા આવે છે તો તે ઘટીને 8 રૂપિયા પ્રતિ દિવસ એટલે કે 240 રૂપિયા દર મહિને થઈ શકે છે. મિત્રો, રૂફટોપ સોલર સિસ્ટમ 25 વર્ષ માટે પ્રતિ દિવસ 8 રૂપિયા પ્રતિ દિવસના ભાવે વીજળી પૂરી પાડશે. મિત્રો, આ યોજના હેઠળ સરકાર આર્થિક રીતે જે નબળા લોકો હોય એમના ઘર પર રૂફટોપ સોલાર લગાવશે, એમની જરૂરિયાતો હોય પૂરી થશે અને એમને વીજળી વેચીને કમાણી પણ થશે. ઓકે, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના લાભ વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો આ યોજના ઉર્જા ક્ષેત્રના આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આ યોજના લોકોને વીજળીની બિલમાં બચત કરવામાં મદદ કરશે. આ યોજના પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ સાબિત થશે. વધારાની વીજળી વેચીને કમાણી કરવામાં પણ સક્ષમ બનાવશે, એટલે કે જે વીજ વપરાશમાં યુનિટ વધશે તો એને વેચી અને સરકાર દ્વારા એની જે રકમ છે એ પણ ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી તરીકે જમા કરવામાં આવશે. ઓકે, હવે મિત્રો આપણે આગળ જોઈએ કે જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એની પાત્રતા એટલે કોને કોને મળી શકે. ઓકે, તો અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, પહેલી પાત્રતા છે. બીજું છે કે અરજદારની વાર્ષિક આવક 1,00,000 થી 1,50,000 સુધીની હોવી જોઈએ, 1,50,000 થી વધુ ના હોવી જોઈએ. અરજદારની છત ઉપર સોલર પેનલ લગાવવા જેટલી જગ્યા હોવી જોઈએ, એવું ના હોય કે પછી ઝૂંપડું હોય અને એમાં સોલર પેનલ લગાવવાની હોય. અરજદાર અરજી કરતી વખતે એના ડોક્યુમેન્ટ હોય એ બધા જ ઓરિજિનલ હોવા જોઈએ. ઓકે, ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કોઈ નહીં ચાલે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલો ના હોવો જોઈએ, એટલે કે અરજદાર સરકારી નોકરી કરતો ના હોવો જોઈએ અથવા તો પેન્શન લેતો ના હોવો જોઈએ. ઓકે, તો આના માટેની આ પાત્રતા છે. હવે મિત્રો, આપણે જે જરૂરી પ્રમાણપત્ર છે, જે જરૂરી દસ્તાવેજો છે એ કયા કયા છે યોજના માટે. ઓકે, તો સૌથી પહેલાં તો કમ્પલસરી આધાર કાર્ડ હોય જ છે. ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર 1,50,000ની અંદરનું, લાઇટ બિલ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, રેશન કાર્ડ, સરનામાનો પુરાવો, એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, વીજળી બિલ બધું ચાલી શકે. ત્યારબાદ છેલ્લી છે બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, બેમાં જે હોય તે ચાલી શકે. અને લાસ્ટમાં છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, તો એક તમારો જે અરજી કરતા હોય જેના નામે લાઇટ બિલ હોય એનો ફોટો. સોરી, આટલી વિગતો અહીંયા તમારે ડોક્યુમેન્ટ જોઈશે. જો જરૂરી ડોક્યુમેન્ટ હોય બધા તમારી પાસે તો હવે આગળ જોઈએ આપણે આમાં તમને કેટલી સબસિડી મળવા પાત્ર થશે. જો તમારે તમારી છત ઉપર 1 કિલોવોટથી લઈને 3 કિલોવોટ સુધીની સોલર પેનલ લગાવી હોય તો તમને સરકાર દ્વારા 18,000 રૂપિયાની સબસિડી મળશે. ઓકે, એક પેનલમાં તમને 18,000 રૂપિયાની સબસિડી મળશે. 3 કિલોવોટની પેનલ જો તમને 18,000 × 3 કરશો તો 54,000 જેટલી તમને સબસિડી મળશે 3 કિલોવોટની પેનલ ઉપર. ઓકે, તો એ 3 કિલોવોટની પેનલ જો તમે લગાડો છો તો તમને દરરોજ 10 યુનિટથી 13 યુનિટ સુધીનું તમને વીજળી મળી શકે છે, ઉત્પાદન એટલું થશે. તો તમે ગણી શકો છો કે 10 યુનિટ રોજના આવતા હોય તો મહિનાના તમને 300 યુનિટ મળશે અને એ તમે વેચી પણ શકશો. ઓકે,
3 કિલોવોટથી 10 કિલોવોટની સોલર પેનલ પર તમને સરકાર દ્વારા 1 કિલોવોટ પેનલ દીઠ અડધી એટલે કે 9000 જ સબસિડી મળશે. એટલે કે જો તમે 3 કિલોવોટની ઉપરની જો તમારે સોલર પેનલ જોઈતી હોય તો એના ઉપર તમને ખાલી 9000 સબસિડી મળશે. એટલે કે તમને 3 પેનલની જે સબસિડી મળતી હોય તે 3 કિલોવોટ અને એની ઉપરની જે તમને 60 પેનલ છે, 60 કિલોવોટ છે, એના પર તમને અલગ સબસિડી મળશે. એ ખાલી 9000ના ભાવે મળશે. ઓકે, વધારે નહીં મળે. તો 7 × આપણે 9000 કરીએ અને જે હિસાબ આવે એટલી તમને સબસિડી મળવાપાત્ર થશે 10 કિલોવોટ સુધીને. ઓકે, તો સમજ પડી ગઈ હશે મિત્રો, આ રીતે સબસિડી મળવાપાત્ર થાય છે. ઓકે, હવે 3 કિલોવોટની કિંમત 1,26,000 છે. ઓકે, અત્યારે 1,26,000 છે 3 કિલોવોટની કિંમત, અને તમને 54,000 રૂપિયા જેટલી સબસિડીનો લાભ મળશે. તો તમારે ખાલી 72,000 જેટલી રકમ ચૂકવવી પડશે. 72,000માં તમને 3 કિલોવોટ સોલર પેનલ મળી જશે. ઓકે, તો આ એક મહત્વનો મુદ્દો છે. ઓકે, હવે આપણે આ ચાર્ટ પણ, એક કિલોવોટનો ચાર્ટ દ્વારા પણ આપણે મળવાપાત્ર સબસિડીની માહિતી અહીંયા લઈ શકો છો. તમે 1 કિલોવોટ માટેની આ માહિતી છે, કેટલું એસ્ટિમેન્ટ છે, કેટલી સબસિડી છે, કેટલા યુનિટ મળશે, વર્ષના કેટલા યુનિટ મળશે, 2 કિલોવોટમાં કેટલા યુનિટ છે, 3 કિલોવોટ, 4 કિલોવોટ, 5 કિલોવોટમાં કેટલા યુનિટ છે, દરેકની આપણે અહીંયા માહિતી આપી છે. આપણે 3 કિલોવોટનો હિસાબ કર્યો હતો, 1,26,000 એની કિંમત છે એસ્ટિમેટ. તમને 54,000 રૂપિયા જેટલી સબસિડી મળવાપાત્ર થશે અને 72,000 રૂપિયા તમારે ભરવાપાત્ર થશે, જેમાં તમને અહીંયા તમે જોઈ શકો છો કે તમને 12/96 એટલે 13 યુનિટ જેટલું દિવસનું તમને મળશે અને વર્ષના તમને 4700 યુનિટ મળશે. તો આ રીતે માહિતી મળશે. તો મિત્રો, એની તમે અપ્લાય કેવી રીતે કરી શકશો, તો તમને આ ઓફિશિયલ સાઇટ છે સોલર રૂફટોપની, ત્યાં તમારે જતું રહેવાનું છે. અહીંયા એની લિંક હું તમને નીચે પ્રોવાઈડ કરાવી દઈશ, તો ડાયરેક્ટ તમે અહીંયાથી તમે જતા રહેજો. ત્યારબાદ તમને આ પહેલો જ ઓપ્શન મળી જશે, અપ્લાય ફોર રૂફટોપ સોલર. ઓકે, તો એના પર તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું છે. મિત્રો, ક્લિક કરશો એટલે તમને આ રીતે એક રજિસ્ટ્રેશનનું પેજ ઓપન થઈ જશે. તો અહીંયા તમે રજિસ્ટ્રેશનના પેજ ઉપર પહેલાં તો તમારું જે રાજ્ય છે એ સિલેક્ટ કરી લેજો, ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરીને તમારું જે DGVCL હોય, PGVCL હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, જે પણ તમારું લાઇટની કંપની પડતી હોય એને સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ અહીંયા બાજુમાં તમારું જે લાઇટ બિલ છે એના ઉપર એક ગ્રાહક નંબર લખેલો હશે, એ નંબર અહીંયા એન્ટર કરી અને સબમિટ કરવાનું છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ને બધું નાખી, ઈમેલ આઈડી નાખી એને તમારે એકાઉન્ટ બનાવી લેવાનું છે. ઓકે, એકદમ સિમ્પલ પ્રોસેસ છે. એકાઉન્ટ બની જાય બાદ તમારે અલગ અલગ પગલાં આવે છે, ત્યારબાદ તમે આ પગલું જોઈ શકો છો. તમે જે મોબાઈલ નંબરને નાખી અને લોગિન કરી નાખો અને તમારી જે અરજી છે ડોક્યુમેન્ટને બધું કરી અપલોડ કરી અને અરજી સ્વીકારો. ઓકે, અરજી કરવાની છે. પછી તમને જ્યારે ડિસ્કોમ તરફથી મંજૂરી મળશે ત્યારબાદ તમારો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરશે, વિક્રેતો દ્વારા તમારો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમારી વિગતો સબમિટ થશે અને નેટ મીટર માટે તમારે અરજી કરવી પડશે. અરજી કર્યા બાદ તમારું જે નેટ જે મીટર છે એની સ્થાપના થઈ અને નિરીક્ષણ થશે, ત્યારબાદ તમને એક કમિશનિંગ પ્રમાણપત્ર પણ જનરેટ કરવામાં આવશે અને ત્યારબાદ જે તમારી સબસિડીની રકમ છે એ સીધી તમારે જે ચેક અપલોડ કરશો અથવા તો બેંકની પાસબુક અપલોડ કરશો એમાં 30 દિવસની અંદર જમા થઈ જશે. તો મિત્રો, ઘણી સારી યોજના છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના. જેટલા પણ લાભાર્થીઓ છે જે 1,50,000ની અંદર જેમની આવક હોય તો એ દરેક આ જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કરી શકે છે. મિત્રો, હાલ અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે. થોડું સર્વર ડાઉન હોય તો તમે રાતે પણ ટ્રાય કરી શકો છો. તો મિત્રો, આશા રાખું છું વિડીયોમાં માહિતી મળી હશે અને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સરકારની જેટલી પણ યોજનાઓ હાલ આવવાની છે એની સંપૂર્ણ માહિતી આ ચેનલ પર હું અપલોડ કરવાનો છું, મૂકવાનો છું. તો તરત જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન છે એને દબાવી દેજો, જેથી કરીને તમને આગળના જેટલા પણ વિડીયો મળે એ તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને એ વિડીયોથી તમે જે યોજનાઓ છે એનો લાભ લઈ શકો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.